વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1600થી વધુ બ્લડ યુનિટ થેલેસેમિયા મેજર બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે એકત્રિત કરાયું. વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા છેલ્લા 3 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, તેમાં બ્લડ યુનિટના કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021માં 853 યુનિટ, વર્ષ 2022માં 1320 યુનિટ અને વર્ષ 2023માં 1401 યુનિટ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું. ચાલુ વર્ષે 2024માં 1600થી વધુ રક્ત યુનિટ દાન થયું છે. માં થતા નાના મોટા અકસ્માતોમાં અને ગંભીર રીતે ઘવાતા પેશન્ટોની જે તાતી જરૂરિયાત લઈને ઊભી થાય છે અને એની ઉણપ સર્જાય છે તે સંતોષવા માટે અમે આખું અભિયાન સ્ટાર્ટ કર્યું છે. આ અભિયાન છેલ્લા 3 વર્ષથી વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં ઇન્ડસ્ટ્રીઝના ઓનર્સ, વર્કર્સ, સ્ટાફ અને બધાની મદદથી આખું આખું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અમારા કમિટીના તમામ મેમ્બરો અથાગ પ્રયત્નો કરી અને આ નંબર્સને અમે ઉત્તરોત્તર દર વર્ષે આગળ વધારી રહ્યા છીએ. અમે લોકો આ બ્લડ કેમ્પ એક સમાજમાં એક સારું ઉદાહરણ પૂરું પાડવા માટે બી કરી રહ્યા છે. અમને અમારા ઇન્ડસ્ટ્રીઝવાળાનો ખૂબ સપોર્ટ મળ્યો છે. ઇન્ડસ્ટ્રીઝવાળાનો હું ખૂબ જ આભાર માનું છું. ઇન્ડસ્ટ્રીઝના દરેક ઓનર્સે અમને બહુ સારો સપોર્ટ આપ્યો છે. એમના એમ્પ્લોયીને એ લોકો એન્કરેજ કર્યા છે અને જે રીતે અવેરનેસ અમે બી આ વખતે ફેલાવી છે એ પ્રમાણે અમે જ્યારે 2022માં જ્યારે કેમ્પ કર્યો ત્યારે 1320 અમે બોટલ એકત્રિત કરી હતી અને 2023માં એ આંકડો 1401 હતો. જ્યારે આજે આ વખતે 2024માં એ આંકડો અત્યારે 1600+ થઈ રહ્યો છે અને અત્યારે બી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, તો એ આંકડો વધવાની ખૂબ જ સારી સંભાવના છે. હજુ ઘણી અવેરનેસની જરૂર છે, કારણ કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં, આટલી મોટી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘણી ફેક્ટરીઓ આવેલી છે, ઘણા વર્કર્સને એ લોકો જે અહીંયા કામ કરે છે એ લોકોને હજુ ઘણી અવેરનેસ નથી. અમારો પ્રયત્ન એવો છે કે નેક્સ્ટ યર્સમાં કે એના પછીના વર્ષમાં અમે એ જ કામ કરીશું કે બધાનામાં પહેલાં અવેરનેસ ફેલાવીશું, જેથી અમારે મેક્સિમમ અમે બ્લડ ડોનેટ કરાવી શકીએ અને સમાજને એ માટે અનુરૂપ થઈ શકીએ.